હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. તો વાગ્યા છે 10:30, તો 10:15 વાગે હું બેઠો હતો. પછી આઈપીએલ થોડોક ચાલુ કર્યો, જોતો હતો જરાક, 15 મિનિટ જોયો, પછી બેઠો. હવે ફ્રેશ બ્રેશ થઈશ અને આજે જવાનું છે ઘર ગોતવા, મતલબ કે ઓનલાઈન જે જે જોયા છે એ જોવા જવા છે. ટાઈમ મળશે તો હું ગૌરાંગ જાશું. પછી 3 વાગે મારો શું કહે ઓનલાઈન લેક્ચર છે, ગૂગલ મીટમાં હશે સાહેબ, તો એ છે. અને પછી પ્રોજેક્ટની મિટિંગ છે, તો આજે એ જ કામ છે, બીજું કંઈ કામ નથી એટલું બધું. અને બપોર પછી એવું હશે તો પાછા ઘર ગોતવા જશું. તો બસ, હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બહાર નીકળો હું. 3-4 બદામ ખાધી અને હવે નાસ્તાની વ્યવસ્થા કંઈક કરશું હમણાં જઈને. એક દાલ મખની પડી છે રેડી ટુ ઈટ, એમ ડાયરેક્ટ પાણીમાં નાખીને ગરમ કરીને શાક બની જાય એવી. તો બસ આ બહાર આટો મારવા જરાક આવ્યો હતો. અહીંયા ગાર્ડન મસ્ત છે પાછળ, ઘરની પાછળ બતાવું તમને. અહીંયા સાયકલ છે, એમ કીધું છે કે મકાન માલિકે તમે જ્યારે જોતી હોય ત્યારે તમે લઈને નીકળી જાઓ, વાંધો નહીં, પછી રાખી દેવાની. અહીંયા આ બાસ્કેટબોલનું છે, પણ રમતું નહીં કોઈ. આ મસ્ત ગાર્ડન, અહીંયા ઝૂલો છે, જે પણ યુઝ કરવું હોય બધું છૂટ જ છે. બેકયાર્ડ કહેવાય, મસ્ત છે, મજા આવે એમ. હા ભાઈ, તો ઘરે વાતો કરતા છે, ઝૂલા પર બેહીને ઘરે ફોન બોન કરવાની મજા આવે, વાતો બાતું કરવાની. આજે પવન બહુ છે યાર, ઠંડો ઠંડો. 18 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે, પણ એવું લાગે છે કે 15 ડિગ્રી ટેમ્પરેચર જેવું છે. બહુ ઠંડો ઠંડો પવન છે, ઠંડી બી બહુ લાગે છે આજે તો. એટલે કાલે વરસાદ આવ્યો એનું શું કહે, એના લીધે આજે ઠંડો પવન બહુ નીકળ્યો છે. તો ભાત બનાવી નહીં ખાય, અને દાલ મખની હતી, મતલબ કે જે પેકેટ હોય એને ડાયરેક્ટ પાણીમાં નાખીને ગરમ કરી દેવાનું, પણ એમાં બહુ સ્વાદ નહોતો આવતો. એની પહેલાં અમે 2 પેકેટ બનાવ્યા હતા ને મિક્સ વેજના અને રાજમાના, તો બહુ સ્વાદ નહોતો આવતો. તો મેં ડુંગળી, ટમેટું, મરચું, બધા આપણા ગરમ મસાલા હોય એનો વઘાર દઈ અને નાખીને થોડોક પકવી દીધું. એટલે હવે થોડોક કંઈક સ્વાદ આવશે. દહીં હશે તો પડ્યું હશે તો દહીં અને દાળ અને ભાત, આ દાલ મખની અને ભાત એ ખાઈ લે. એક જૈવિન, જૈવિન કોલેજ ગયો હોય હમણાં આવશે 1/2 કલાકમાં, એટલે આવીને પછી ખાઈ. તો હવે દાલ મખણી તો ખાઈ લીધી બધાએ ભેગા થઈને. મેં વઘાર વઘાર દઈને બધું બનાવ્યું તો મસ્ત બની હતી. એમને વઘાર વઘાર બી બનાવવાની હોય, પણ હે ને એમાં સ્વાદ નથી આવતો. એની પહેલાં અમે રાજમાનું શાક બનાવ્યું હતું અને મિક્સ વેજ બનાવ્યું હતું રેડી ટુ એટ. હું ઇન્ડિયાથી લાવ્યો હતો ને, તો 3 પેકેટ લાવ્યો હતો, રાજમા, મિક્સ વેજ અને દાલ મખણી. તો રાજમા અને મિક્સ વેજ બનાવ્યું હતું એમને બનાવ્યું હતું. પાણીમાં એમાં લખેલું હતું ને એવી રીતે કે પાણી ગરમ કરીને એમાં નાખી દેવાનું, થોડીક વાર પકાવવા દેવાનું એટલે થઈ જાય. એવી રીતે બનાવ્યું તો સ્વાદ જ નહોતો હતો. તો આજ વખતે દાલ મખણી પકાવી થોડીક અને પછી ડુંગળી, ટમેટા, મરચાં અને ગરમ મસાલાને આપણે વઘાર દીધો ને પછી વઘારે એમાં નાખી દીધો ને થોડીક વાર પાણી નાખીને ચોળવવા દીધો એટલે મસ્ત બની ગયો. એમાં સ્વાદ વઘાર ના આવી ગયો ને એટલે મસ્ત બની. પછી દાળ અને એ દાલ મખણી અને ભાત અને દહીં એ ખાઈ લીધું છે. અને હવે 3 વાગે મારે મીટિંગ છે, તો પૂણા 3 જેવું થઈ ગયું છે તો આપણે રેડી રાખી. બસ આ ખોલીને બેસી ગયો છું. અહીંયા ગૂગલ મીટની લિંક છે, જો બસ હમણાં 3 વાગે મીટિંગ ચાલુ થશે. એટલે બસ ભરીને પછી અમારી પ્રોજેક્ટની છોકરા છોકરાઓની મીટિંગ છે એ ભરી. જેવિન અને ગૌરાંગ તો જાય છે ઘર જોવા, મારે મીટિંગ છે એટલે નકર હું ભેગો જાત તો તમને જોવા મળત ઘર. તો એ લોકો જાય છે 4 વાગે, એ લોકોની અપોઇન્ટમેન્ટ છે ઘર જોવા માટે. તો એ લોકો જાય છે, હું અહીંયા બેઠો બેઠો મીટિંગ ભરીશ, પછી આવીને કહી દેશે કેવું છે, એ લોકો ફાઇનલ કરતા આવશે. તો મીટિંગ પતી ગઈ છે અને હું પીનટ બટરની ચમચી ખાતો હતો, કેમ કે સવારની નહીં ખાધી, રોજ એક ચમચી ખાવાની છે. તો પીનટ બટરની એક ચમચી ખાધી અને હવે ખજૂર ખાવું, થોડોક ખજૂર ખાઈશ અને પછી બટર અને ગાર્લિક અને બ્રેડ એ બધું કરીને શેકીને થોડુંક એ ખાઈ લઈશ, એટલે બપોર પછીનો નાસ્તો થઈ જાય, પછી સાંજે બધા આવશે ત્યારે ખાશું. અને પછી એક મીટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે તો એનું ટેક્સ્ટ બુકમાંથી વાંચવાનું છે, તો એ વાંચીશ અને એક આઈડિયા જનરેટ કરવાનો છે પ્રોજેક્ટ માટે. એટલે પ્રોજેક્ટમાં કેવું છે, અમે 6 જણા છીએ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટ છે. અને એમાં સરે એવું કીધું છે કે જો $20,000 તમને દઈ દે તો તમે શું બનાવો, એમ શું ધંધો ચાલુ કરો, એમ એના માટે આખો પ્રોજેક્ટ બનાવવાનો છે. ટેકનિકલી બધે બધું આખો 13 અઠવાડિયામાં બધું કમ્પ્લીટ કરી અને છેલ્લે સબમિટ કરવાનું છે. તો એ આખી મીટિંગ હતી, એના પર સારે બધું સમજાયું કેવી રીતે કરવાનું ને એ બધું. તો હવે જોઈ કેવી રીતે કરી, પહેલાં આઈડિયા જનરેટ કરવા પડશે. આઈડિયા અલગ અલગ બુકમાં આપ્યા છે તો એ હમણાં વાંચીશ અલગ અલગ આઈડિયા અને પછી જોઈશ. તમને કાંઈ આઈડિયા આવે
તો મને નીચે કમેન્ટમાં કહેજો કે 20,000 કેનેડિયન ડોલર મળે તો શું ધંધો ચાલુ કરાય, એમ કંઈક ટેકનિકલ કહેજો, એમ ગમે માડે ધડ આપણા કાઠિયાવાડીની એમ દાબવા ન માંડતા, પાણીપુરી લારી ખોલી નાખને, શું કહે ડેરી ખોલી નાખને, રસ્તા ઉપર લારી ખોલી નાખને, ગમે એમ નહીં કંઈક સારા આઈડિયા હોય તો મને નીચે કમેન્ટમાં કહેજો. તો ગૌરાંગ ને જેવીન ગયા હતા ઘર જોવા, પણ ઘર તો બહુ મસ્ત છે, ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે. એવું હશે તો હું ફોટા મૂકી દઈશ આમાં તમને, તો જોઈ લેજો તમે બી. મારે મીટિંગ હતી એટલે ઓલાને 4 વાગ્યાની એપોઇન્ટમેન્ટ દીધી હતી, જે ત્યાંના ઓનર છે, મકાન માલિક છે, અને તો 4 વાગે જવાનું હતું. મારે 3 થી 5 મીટિંગ હતી એટલે હું ના જઈ શક્યો. તો ગૌરાંગ અને જેવીન ગયા હતા તો ઘર તો જોઈ આવ્યા, બધું ઇન્ક્લુડ છે, ખાલી વોશિંગ મશીન ને એ નથી, તો આજુબાજુ જ્યાં જોવા જોઈ આવી અમે. અને રેન્ટ બી આના કરતાં ઓછું છે, પણ બહુ દૂર છે એમ, કોલેજથી 11 કિલોમીટર દૂર છે, એટલે 1.25 કલાક જેવું તો બસમાં આવતા જતાં જ થઈ જાય, એટલે એ છે એક. બાકી ફર્સ્ટ ફ્લોરે છે એમ, ઉપર છે ગ્રાઉન્ડથી, એટલે એ એક સારું છે, એક નીચે નથી એમ, અંડરગ્રાઉન્ડ ઘર નથી, અમારે ઉપર જ જોતું હતું. હવે જોઈએ છીએ, બીજા કોઈ સારા નહીં મળે તો એ લેવાનું થશે, ઘર તો બહુ મસ્ત છે. તો જોઈએ, હવે વિચારીશું, હજી સાંજે લેનીને આવશે પછી એને ફોટો બતાવશું, પછી વિચારશું કે બીજા ઘર જોવા જવાના જ છે એમ. તો જોશું હવે એ લઈ કે આ લઈએ. અત્યારે હું બસ બારે આવ્યો હતો બેસવા, વાતાવરણ જોવા એમ, થોડું ખુલ્લામાં રહેવા. હા, ઠંડી વધારે છે, 17 ડિગ્રી ટેમ્પરેચર, 15 ડિગ્રી ટેમ્પરેચર જેવું ઠંડી ઠંડી લાગે છે. બસ ડાન્સ પ્લસ જોઈશ થોડીક વાર, અને બસ પછી નીચે જઈશ વોલમાર્ટમાં, એપ્લાય કરવાનું છે ઓનલાઈન જોબ માટે. કેટલી બધી જોબમાં તો એપ્લાય કરી દીધું હતું, કાલે ઇન્ટરવ્યૂ છે 1-2 વાગે, કાલે કોલેજ છે 12 વાગ્યા સુધી, 9 થી 12 કોલેજ છે, અને 2 વાગ્યા પછી ઇન્ટરવ્યૂ છે મારે. તો કાલે ઇન્ટરવ્યૂમાં જવાનું છે જોબ માટે, અને બીજી જોબ માટે એપ્લાય કરું જ છું. હજી મને એમ કે રહેવાય જાહે, પણ જેકેટ પહેરવા જવું જ પડ્યું. હવે બેસી આરામથી ડાન્સ ક્લાસ જોઈ. ડુંગળીનું શાક મરવા માંડ્યા છે ગૌરાંગભાઈ, અત્યારથી આંખમાં આસુડા આવ્યા માંડ્યા છે. હજી 1/2 ડુંગળી માન મોયરી છે, લોટ બાંધી દીધો છે ગૌરાંગભાઈએ. બસ ડુંગળી મળી લે ભાઈ, રોટલી ચાલુ કરું બનાવવાની હું. જેવીનભાઈ નું લેપટોપ આવી ગયો ફાઇનલી, કેટલા દિવસ થયા? 2 અઠવાડિયા થી ઓર્ડર કર્યું તો હવે આવ્યું એમેઝોન માંથી. જેવીન ગઢિયા ભાઈ લખ્યું છે જો અહીંયા, અને સ્પેસિફિકેશનમાં છે આપણે પ્રોસેસર છે i5 11th generation, 12 GB RAM, 512 GB SSD, Windows 10 હોમ ઇનબિલ્ટ, ઓકે. અને બીજું શું છે? બસ ફૂલ HD સ્ક્રીન અને ડેલનું લેપટોપ. તો અનબોક્સ કરી નાખીએ. બીજું શું
પેપર ભાઈ વાત દેવો આ બધું ચાર્જર એને સાઈડમાં રાખી બીજો ચાર્જર એને સાઈડમાં રાખી બસ હવે ખોખામાં કાંઈ નથી સાઈડમાં હવે લેપટોપ ખોલી ઓ હોય બ્રાન્ડ ન્યુ ડેલ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં આપણા ગૌરંગભાઈ એ તમે સ્લિમનેસ જો બાકી કેવું સ્લિમ છે જોરદાર તો લેપટોપ ચાલુ થઈ ગયું છે હવે આ બધું સેટઅપ બેટઅપ કરી નાખી કોલેજનું ચાલુ કરી દઈ જેવીનને એટલે એ ભણવા માંડે અમારી પતર ના ઠોકે મારીને ગૌરાંગની તો હવે ચાલુ કરી દઈ અને મળી પછી તો હવે ડુંગળીનું શાક બનાવ્યું હતું અને રોટલી બનાવી હતી તો એ ખાઈ લીધું છે અને હવે સાફસૂફ કરી અને પછી વિડીયો બી બનાવી લીધો અનબોક્સિંગનો જેવીને નવું લેપટોપ લીધું હતું એનો એ આવ્યું હતું કહેવાનું તમને અનબોક્સિંગમાં કહેવાનું ભૂલાઈ ગયું $750 આવ્યું હતું એટલે ઇન્ડિયાના અરાઉન્ડ 45,000 રૂપિયા થાય જો આ જ લેપટોપ ઇન્ડિયામાંથી આપણે લઈએ ને તો 65,000 થી 70,000 સુધીમાં તો પહોંચે જ તે એમ 70,000નું તો આવે જ તે એમ આ સ્પેસિફિકેશન ને આ પ્રમાણે એમ જેવું લેપટોપ છે એ પ્રમાણે એમ મેં જોયું ઓનલાઈન ફ્લિપકાર્ટમાં ને એમેઝોનમાં તો એ 65,000-70,000 બતાવે છે એમ તો અહીંયા 45,000માં આવી ગયો એટલે એટલું સસ્તું પડે તમને આઈડિયા આવી જાય એમ ખબર પડે કેટલું સસ્તું પડે લેપટોપ એમ $750 આવ્યું એમ તો હવે આ વિડીયોને પૂરો કરી અહીંયા આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને ફોલો કરતા આવજો અને તો મળીએ આવતા બ્લોગમાં કાલે ત્યાં સુધી ટાટા બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ